વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું ગુજરાતીઓનો ફેવરિટ અને બજારમાં જે લારી પર મળે તેવો પાંવ રગડો બનાવવાના છીએ. તો એના માટે આપણે કપ અથવા તો એક વાટકીનો માપ લેશું. એ એક વાટકી ભરીને અહીંયા આપણે વટાણા લીધેલા છે અને ત્રણ અહીંયા આપણે બટેકા કાચા લીધા છે. અને આ ખાટી મીઠી ચટણી છે, આ ગ્રીન ચટણી છે અને આ આપણી લસણવાળી ચટણી છે. આ ત્રણેય ચટણીની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે. આ છે નાયલોન સેવ અને આ છે એક ટમેટું ઝીણું સુધારી લીધું છે. આ છે ડુંગળી, અહીંયા છે આ ગરમ મસાલો અને આદુ લસણ અને લીલા મરચાંની અહીંયા પેસ્ટ બનાવી લીધી છે. તો ચાલો આપણે પાંવ રગડો બનાવવાની શરૂઆત કરશું. આપણે આ વટાણાને ગરમ પાણીથી 5-7 કલાક સુધી આપણે પલાળેલા છે. આપણે પ્રેસ કરીએ છીએ તો આપણે દાણો ભાંગી જાય છે. એકદમ સરસ આપણા વટાણા પલળી ગયા છે ગરમ પાણીમાં મેં પલાળ્યા છે. અથવા તો તમે રાત્રે પલાળી દો તો પણ ચાલે. આ તો મારે દિવસમાં બનાવવાનું હતું એટલે મેં સવારે ગરમ પાણીમાં પલાળી દીધા. તો આ પાણી આપણે કાઢી નાખશું, જે પલાળેલું પાણી. વટાણાને કુકરમાં લઈ લઈશું. બટેકાના બે ભાગ કરી અને એ પણ સાથે બાફવામાં મૂકવાના છે આપણે. અહીંયા હવે આપણે પાણી ઉમેરશું. અહીંયા આપણે 1/2 ચમચી જેટલી હળદર ઉમેરશું. એનાથી આપણા પાંવ રગડામાં કલર સરસ આવશે અને વટાણામાં પણ કલર સરસ ચડી જશે. 1/2-1.5 ચમચી જેટલું આપણે મીઠું નાખશું એટલે સરસ આપણા વટાણા અને બટેટા સરસ બફાઈ જાય. તો હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું. પહેલાં બધું હલાવી લઈશું અને કુકર બંધ કરીને ગેસ ઉપર આપણે બાફવા મૂકી દઈશું. અને મીડિયમ ફ્લેમ ઉપર 5-6 સીટી આપણે કરી લઈશું. અહીંયા આપણે 6 સીટી વાગી ગઈ છે અને જાતે જ હવા નીકળવા દીધી છે. અને હવે આપણે વટાણા જોઈ લઈશું. આમ તો દેખાતા જેવું લાગે છે કે વટાણા આપણા સરસ બફાઈ ગયા છે, છતાં પણ આપણે આંગળી અને ટચ કરીને જોઈ લઈએ એકદમ સરસ આપણા વટાણા બફાઈ ગયા છે. અહીંયા જેટલા જેવા જોઈએ એવા જ સરસ અહીંયા વટાણા અને બટેકા સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે રગડો બનાવવાની શરૂઆત કરશું. હવે આપણે ગેસ ઉપર એક પેન રાખ્યું છે, એમાં 2-3 ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું. પહેલા આપણે 5 ચમચી જેટલી એમાં હિંગ ઉમેરશું. આદુ મરચા અને લસણની ત્રણેય મિક્સ પેસ્ટ બનાવી લઈએ અહીંયા આપણે ઉમેરી દઈશું. અને હવે આપણે ડુંગળી પણ અહીંયા ઉમેરી દઈશું. સરસ આપણે સોતરી લઈશું. આનો સ્વાદ બહુ મસ્ત આવશે. અહીંયા આપણે જે ટમેટું સુધારે લીધેલું એ પણ અહીંયા ઉમેરી દઈશું. એને પણ સરસ મિક્સ કરીને હલાવતા રહેશું. ટમેટું એકદમ સરસ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવતું રહેવાનું છે. અહીંયા આપણે સ્વાદ મુજબ આપણે મીઠું નાખશું એટલે આપણે એકદમ સરસ ટમેટા આપણે ચડી જાય. અહીંયા આપણું ટમેટું એકદમ સરસ આમાં ડુંગળી સાથે મિક્સ થઈ ગયું છે અને એકદમ સરસ ચડી ગયું છે. અને સાઈડમાંથી પણ આપણે તેલ છૂટું પણ એકદમ પડવા માંડ્યું છે. તો અહીંયા આપણે હવે 1/2 ચમચી જેટલું લાલ મરચું એટલે કે કાશ્મીરી મરચું ઉમેરશું અને 5 ચમચી જેટલું હળદર પાવડર ઉમેરશું અને બધું મિક્સ કરી લેશું. ટમેટા અને ડુંગળી એકદમ મેશ થઈ ગયું છે અને ગ્રેવી જેવું થઈ ગયું છે. તો આ સ્ટેજ ઉપર આપણે હવે જે આપણે વટાણા અને બટેકા બાફેલા અહીંયા ઉમેરી દઈશું. પાણી પણ સાથે જ ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. આ બટેકાને આપણે અહીંયા જેમ આવી રીતે થોડા થોડા પીસ કરી લેશું.
અહીંયા થોડું ઘટ લાગે છે તો આપણે થોડું પાણી ઉમેરશું અહીંયા. બધું સરસ મિક્સ કર્યા પછી આપણે પાઉંભાજી મેસરથી થોડું મેશ કરી લેશું. અહીંયા રગડો આપણો હજી થોડો ઘટ લાગે છે તો અહીંયા આપણે થોડું પાણી ઉમેરશું. અને બધું હલાવી લેશું એકદમ. અને ચાખી લેવાનું મીઠું બરાબર છે કે નહીં, જો ઓછું લાગે તો એમાં ઉમેરી દેવાનું. આપણે બાફવામાં મીઠું ઉમેરેલું અને ગ્રેવી બનાવતા હતા તો એમાં પણ આપણે મીઠું ઉમેરેલું. આ બટેકા આપણે એમને એમ રહેવા દેશો એટલે એનો સ્વાદ એકદમ સરસ આવશે આપણા રગડાની અંદર. જ્યારે ખાતા હોય ત્યારે એનો સ્વાદ બહુ સરસ આવે છે. હવે 2 મિનિટ આપણાને થવા દેશો આમના. અહીંયા આપણો પાઉં રગડો તૈયાર થઈ ગયો છે તો હવે અહીંયા આપણે ગરમ મસાલો, લાસ્ટમાં આપણે ગરમ મસાલો ઉમેરી દેશું. અહીંયા ગરમ મસાલો આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાનો છે. બસ આવો જ હોય આપણો પાઉં રગડો. જો તમને અહીંયા કઠણ લાગે તો તમારે થોડું પાણી ઉમેરી દેવાનું, બાકી આ બરાબર જ છે, આવો જ હોય. તો અહીંયા આપણે ગરમ મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને હવે આપણે ગેસ બંધ કરી દેશું. આપણો પાઉં રગડો તૈયાર થઈ ગયો છે અને લીલા ધાણા ઉપરથી થોડા ગાર્નિશ કરી દેશું. અહીંયા પાઉંના સરસ આપણે આવા ટુકડા કરી લીધા છે અને આવી રીતે સરસ નાના નાના આપણે પાઉંના ટુકડા કરી લેવાના અને હવે આપણે આની ઉપર રગડો નાખી દેવાનો. આવી રીતે પાંવ બધા ઢકાઈ જાય એવી રીતે આપણે એની ઉપર રગડો ફેલાવી દેવાનો અને હવે આપણે બધી ચટણીઓ નાખશું. આ છે આપણી ખાટી મીઠી ચટણી, આ છે આપણી ગ્રીન ચટણી, આ છે આપણી લસણવાળી ચટણી, આ છે મસાલા સિંગ. મસાલા સિંગની રેસીપી પણ આપણા ચેનલ ઉપર તમને મળી જશે. મસાલા સિંગ ઓપ્શનલ છે પણ જો આ મસાલા સિંગનો સ્વાદ એકદમ ક્રંચી આવે છે તો ખાવાની ખૂબ જ મજા આવે છે. અને ઉપરથી થોડી ડુંગળી સ્પ્રિંકલ કરી દેશું અને લાસ્ટમાં આપણે નાયલોન છે. તો તૈયાર છે આપણો પાંવ રગડો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.